દેશની પ્રગતિમાં યોગદાન આપનારનું સન્માન. ડીસા ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં ઇનોવેટિવ મીટ કાર્યક્રમ યોજાયો. વિવિધ ક્ષેત્રે આગવું કામ કરનારા વિશિષ્ટ વ્યક્તિઓ સાથે જળ મંત્રાલયના મંત્રીનો ખાસ સંવાદ. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે આગવું પ્રદાન કરીને વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરનારા વિશિષ્ટ વ્યક્તિઓ સાથે ભાજપ દ્વારા ડીસા ખાતે કેન્દ્રીય જળ મંત્રાલયના મંત્રી સાથે સંવાદ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી સમક્ષ લોકોએ પોતાના ક્ષેત્રમાં કરેલ વિશિષ્ટ કામગીરી અંગે અનુભવ વર્ણવ્યા. ભારત સરકારના જળ મંત્રાલયના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હતા અને તેઓએ આજે ડીસા ખાતે ધારાસભ્ય પ્રવીણભાઈ માણી દ્વારા યોજવામાં આવેલી ઇનોવેટિવ મીટના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાંથી 50થી વધુ વિશિષ્ટ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ, પ્રાકૃતિક ખેતી, સ્પોર્ટ્સ, જળ સંચય, શારીરિક શિક્ષણ, દિવ્યાંગ સુવિધા, ભાષા શિક્ષણ, ઇન્સ્ટિટ્યુશનલ ઇનોવેશન, ટ્રાઇબલ સોશિયલ પિયર એજ્યુકેશન, અભિવ્યક્તિ વિકાસ, પર્યાવરણ એજ્યુકેશન, અભિવ્યક્તિ વિકાસ, પર્યાવરણ પ્રેમી, પ્રગતિશીલ ખેડૂત, ધર્મ પ્રચારક, મેડિકલ અને માઉન્ટેરિંગ, ફાસ્ટફૂડ ટેકનોલોજી, કુવા રિચાર્જ જેવા મોડલો મળીને વિવિધ વિષયોમાં પોતાની આગવી સૂઝબૂઝથી વિશિષ્ટ મોડલ વિકસાવવાનું હોય અને સામાજિક જીવનમાં ઉપયોગી બની રહે તેવા ઇનોવેશન કરનારા વિશિષ્ટ વ્યક્તિઓએ પોતે કરેલા ઇનોવેશન અંગેની માહિતી આપી હતી. કાર્યક્રમના આવનારા કેટલાક વ્યક્તિઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ અને બહુમાન મેળવી ચૂક્યા છે અને તેઓએ કરેલા ઇનોવેશનને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે બિરદાવી દેશની પ્રગતિમાં યોગદાન આપવામાં તેઓની પ્રદાનતાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રમંત્રીએ ભારત સરકારના જળ મંત્રાલય દ્વારા કરવામાં આવતા કાર્યો અને પ્રયાસોને પણ વિશિષ્ટ વ્યક્તિઓને સમક્ષ મૂકીને માહિતગાર કર્યા હતા અને ઇનોવેટિવ મીટમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા લોકસભાના પ્રભારી રાજેન્દ્રસિંહ ચાવડા અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા.